ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોન્ક્લેવનું આયોજન, ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બરનું સંયુક્ત આયોજન, બ્લુ ઇકોનોમી કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના મોટા ઉદ્યોગકારોએ એક દિવસીય કોન્ક્લેવમાં ભાગ લીધો. રાજ્યમાં 1600 કિલોમીટરના દરિયાકાંઠા પર વેપારને લઈ ચર્ચા થઈ. દરિયાઈ સીમાએ આંતરરાષ્ટ્રીય વેપારને વેગ મળશે. કેન્દ્રીય બજેટમાં પણ બ્લુ ઇકોનોમી માટે અલગથી બજેટ છે. ગુજરાતના પોર્ટ પર બિઝનેસને વિકસાવવામાં આવશે. માનનીય વડાપ્રધાનનું જે વિઝન છે નરેન્દ્રભાઈનું, કે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં ગુજરાત ઇન્ડિયાને લઈ જવું અને દુનિયાની ત્રીજી સૌથી બિગેસ્ટ ઇકોનોમી બનાવી, એને માટે આ બ્લુ ઇકોનોમીનો રોલ બહુ અગત્યનો છે. ને આ કોન્ક્લેવ ઘણું બધી ઇન્સાઇટ આપશે વેપારીઓને, ધંધાકીય માણસોને, જે લોકો આ ધંધાથી સંકળાયેલા છે. અને મને આનંદ છે કે આઈસીસી અને જીસીસીઆઈ આ કોન્ક્લેવ યોજી રહ્યું છે જીસીસીઆઈના આંગણામાં. તો આને માટે અમને સક્સેસ મળે, એને માટે આપ સૌનો પણ સહકાર મળે એ માટે. તો એ જ રીતે ઘણી યોજનાઓ કેન્દ્ર સરકાર પણ ટાઈમ એન્ડ અગેન કરી રહી છે. એ બ્લુ ઇકોનોમીને ખૂબ નજીકથી સમજી રહી છે કે આવનાર દિવસોમાં એક મોટો ઇકોનોમિક ગ્રોથ જો જોઈતો હશે તો એ બ્લુ ઇકોનોમી આપશે. હાલમાં વાત કરીએ તો લગભગ 1.5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીની બ્લુ ઇકોનોમી ગ્લોબલી થઈ રહી છે. તેનો ગ્રોથ રેટ ઓલમોસ્ટ ડબલ થઈને 3 ટ્રિલિયન ડોલર્સ થશે બાય 2030. એટલે કોઈપણ વ્યવસાય જેની સાથે સંકળાયેલો છે એ 2030 સુધીમાં ડબલ થવાનો છે, તે એનાથી ખૂબ ક્લિયર થઈ રહ્યું છે. તે ઉપરાંત લગભગ 30 બિલિયન લોકોને એ લોકો એમ્પ્લોયમેન્ટ આપે છે બ્લુ ઇકોનોમી તરફથી, અને 3 ટ્રિલિયન લોકોને પ્રોટીન પ્રોવાઈડ કરે છે. તો આમ જોઈએ તો એક બહુ મોટી રીતે સપોર્ટ આખી ઇકોનોમીને, આખી સોશિયલ ઇકોસિસ્ટમને બ્લુ ઇકોનોમી તરફથી મળી રહ્યો છે.